તો હજુ ઉનાળાની શરૂઆત થઈ નથી ત્યાં પાણીની બુમરાણ ઉઠવા પામી છે, ત્યારે પાટણ જિલ્લામાં સરકાર દાવા પોકળ સાબિત થતા લોકો ગંદા તળાવના પાણી પીવા માટે મજબૂર બન્યા છે. કેમ કે આ ગામને પીવાનું પાણી મળતું નથી. તો શું છે સમગ્ર મામલો, આવો જોઈએ. અંતરિયાળ વિસ્તારમાં આવેલું આ છે સમી તાલુકાનું વાહિદપુરા ગામ. 2000ની વસ્તી ધરાવતું આ ગામ છે. તંત્રની લાપરવાહીના કારણે ટ્યુબવેલ બંધ હોવાથી ગામના લોકો ગંદા તળાવનું પાણી પીવા અને વાપરવા લાચાર બન્યા છે. 350થી વધારે પરિવારો રોજિંદા કામ માટે ગંદા તળાવના પાણીનો ઉપયોગ કરે છે. જે તળાવમાં એક બાજુ પશુઓ આવીને પાણી પીવે છે તે જ પાણી ગામના લોકો પી રહ્યા છે. છેલ્લા 6 મહિનાથી ટ્યુબવેલ બંધ હાલતમાં છે અને નર્મદાનું પાણી મળતું નથી. ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવી, લોકો દ્વારા ઘણી બધી તકલીફો હોવા છતાંય અહીંયા ક્યાંય પાણી પીવા લાયક નથી, વાપરવા લાયક નથી. ખાડા ખાબોચિયામાં અહીંયાની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો, તળાવમાં પણ બહુ જ ખરાબ પાણી છે, જેથી કરીને લોકો બીમાર પડે છે. અને અહીંયા વોટિંગ જ્યારે થતું હોય ત્યારે પબ્લિક જોડે એવી રજૂઆત કરે અમે તમારા કામ કરશું, પણ એવું કોઈ જ અહીંયા દ્રશ્ય ઉપસ્થિત નથી, જેથી એની હું લાગણીસભર રજૂઆત કરું છું. અમે બહારથી પાણી લાવા છે અને તલાઈનું પાણી એ નાવા ધોવામાં કામ આવતું નહીં, નાહીએ ધોઈએ છીએ પણ બીમાર પડીએ છીએ, શરીરમાં ખરજ આવે છે અને ઉલટી ઝાડા બહુ થાય છે. કેટલા સમયથી આ સમસ્યા? 4-5-6 મહિનાથી. રજૂઆત કરી આગળ? ના, રજૂઆત કરી, હવે ચૂંટણી ટાણે આવે છે પણ અમે રજૂઆત કરીએ, કોઈ રાડ સાંભળતું નથી. તો ગામના લોકો ગંદા તળાવનું પાણી પી રહ્યાની વાત ખુદ સરપંચ પણ કહી રહ્યા છે. વારંવાર રજૂઆત છતાં નગરોળ તંત્રના પેટનું પાણી હલતું નથી. બીજી તરફ કૂવામાં પાણી ન હોવાથી ઉનાળામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આજની સ્થિતિ એવી છે કે વાહિદપુરા ગામમાં પાણીના પીવા માટેનો કોઈ સોર્સ નથી. સર્વ ગામજનો એટલા બધા ત્રાહિમામ છે. આજે ગામના તળાવની સ્થિતિ જુઓ તો તમારી નજર સમક્ષ દેખાય કે તળાવની સ્થિતિ શું છે. તળાવમાં પણ પાણી નથી. આજુબાજુ 5 કિલોમીટરની અંતરની અંદર વાહિદપુરા ગામજનોને પીવા માટે પશુને અને ગામજનોને એક ઘૂંટડા જેવી વ્યવસ્થા નથી. વારવાર રજૂઆત કરવા છતાં હજુ સોલ્યુશન આવ્યું નહીં. ગામમાં દૂષિત પાણીને લઈને અનેક લોકો બીમારીનો ભોગ બન્યા છે, ત્યારે અહીં અનેક સવાલ થાય છે કે વાહિદપુરાના લોકોને સ્વચ્છ પાણી મળશે? પાણી પુરવઠા આપશે પાણી? શું ઉનાળામાં આજ પરિસ્થિતિ રહેશે? તંત્ર આપી શકશે પીવાનું પાણી? આ તમામ સવાલોના જવાબ આવનાર સમય જ બતાવશે. હર્ષદ પંચોલી, VTV ન્યૂઝ, પાટણ.